હેલો ફ્રેન્ડ્સ એલ કે તમારું સ્વાગત છે હું આકાશ મહેતા આજે આપણે ડિસ્કસ કરીશું બજેટ પાર્ટ ટુ ઓકે ઓકે આપણે બજેટ પાર્ટ વનની અંદર બજેટ શું છે એની વાત કરી હતી અને આ પાર્ટ ટુની અંદર ત્રાણુંમાં બજેટમાં કઈ અપડેટ કરવામાં આવી છે એની વાત કરીશું રાઈટ ઓકે ચાલો જે રીતે અમૃતકાલનો સમયગાળો કયો રાખવામાં આવેલો છે બે હજાર બાવીસથી લઈને બે હજાર સુડતાલીસમાં વર્ષ સુધીનો એક સમયગાળો જેને અમૃતકાલ તરીકે ઓળખવામાં આવે છે પંદરમી ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ સ્વતંત્રતાના પંચોતેરમાં વર્ષની ઘટના ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત અમૃતકાળ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને બે હજાર બાવીસથી બે હજાર સુડતાલીસના જ્યાં પચીસ વર્ષનો સમયગાળો છે તેને અમૃતકાલ તરીકે જાહેર કરવામાં આવેલું છે બરાબર ને અને આ ત્રાણુંમું બજેટ એ અમૃતકાળનું પહેલું બજેટ છે બરાબર ને રાઈટ તો આ બજેટની વિશે વાત કરીએ બજેટ બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર ચોક્કસ મંત્રાલયો માટે કેવી રીતના ફાળવણી કરવામાં આવી છે એની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ચોવીસમાં સૌથી વધુ ફાળવણી એ સંરક્ષણ મંત્રાલયને કરવામાં આવી છે ટોટલ પાંચ લાખ ત્રાણું હજાર પાંચસો આડત્રીસ કરોડ રૂપિયા એ ડિફેન્સ મિનિસ્ટ્રી પાછળ ખર્ચવામાં આવશે બરાબર ને રાઈટ જે આપણા ટોટલ જીડીપીના ઓકે જે આપણા ટોટલ ખર્ચાના તેર બે ટકા છે ટોટલ જે આપણે ખર્ચો કરવાના છે આખા વર્ષમાં એમાંથી તેર પોઈન્ટ બે ટકા જેટલો ખર્ચો તો આપણે ડિફેન્સ મિનિસ્ટ્રી પાસે કરવાના છે આ ઉપરાંત બીજા નંબર ઉપર માર્ગ પરિવહન અને ધોરીમાર્ગો જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે છે બરાબર ને એના પાછળ આપણે ટોટલ ખર્ચાના છ ટકા રૂપિયા ખર્ચવાના છે રેલવે પાછળ આપણે ટોટલ ખર્ચાના પાંચ પોઈન્ટ ચાર ટકા અને મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન પાછળ આપણે ટોટલ ખર્ચાના ચાર પોઈન્ટ છ ટકા ખર્ચવાના છે બરાબર ને રાઈટ ટોટલ જેટલો પણ ખર્ચો આપણે કરવાના છે એમાંથી પંચાવન ટકા હિસ્સો આ અલગ અલગ મિનિસ્ટ્રીને ફાળવવામાં આવેલો છે બરાબર ને ઓકે એની વિશે વાત કરીએ આ ડાયગ્રામ પરથી તમને ક્લિયરલી દેખાય છે કે આપણે સૌથી વધારે ખર્ચો કઈ મિનિસ્ટ્રી પાછળ કરવાના છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ પાછળ એના પછી બે પોઈન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયા મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે પાછળ મિનિસ્ટ્રી ઓફ રેલવે પાછળ બે પોઈન્ટ એકતાલીસ લાખ કરોડ રૂપિયા અત્યાર સૌથી સૌથી વધારે અલોકેશન મિનિસ્ટ્રી ઓફ રેલવેને બે હજાર ચૌદ પછી મળ્યું છે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન પાછળ બે પોઈન્ટ ઝીરો છ લાખ કરોડ રૂપિયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ પાછળ એક પોઈન્ટ છન્નું લાખ કરોડ રૂપિયા મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર પાછળ એક પોઈન્ટ અઠ્યોતેર લાખ કરોડ રૂપિયા મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ પાછળ એક પોઈન્ટ સાહીઠ લાખ કરોડ રૂપિયા મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલફેર પાછળ એક પોઈન્ટ પચીસ લાખ કરોડ રૂપિયા અને મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન્સ પાછળ એક પોઈન્ટ ત્રેવીસ લાખ કરોડ રૂપિયા ને સૌથી વધારે કઈ જગ્યાએ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ પાછળ બરાબર ને ઓકે આ ઉપરાંત મેં તમને ટેબલમાં પણ દર્શાવ્યું છે કે ભાઈ કઈ મિનિસ્ટ્રી પાછળ કેટલા રૂપિયા ખર્ચવામાં આવેલા છે બરાબર ને તો સૌથી વધારે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ પાછળ રાઈટ અને જો તમને એવું પૂછવામાં આવે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કોને સૌથી વધારે પૈસા મળ્યા છે કે મતલબ ગયા વર્ષે સરખામણીમાં અલોકેશનની અંદર કઈ મિનિસ્ટ્રીનો સૌથી વધારે ગ્રોથ થયો છે તો અહીંયા તમે જોઈ શકો છો અડતાલીસ પોઈન્ટ છ ટકા ગ્રોથ સાથે રેલવે મિનિસ્ટ્રી ગયા વર્ષે સરખામણીમાં સૌથી વધારે આ વખતે પૈસા મેળવ્યા છે રેલવે મિનિસ્ટ્રીને ગયા વખતે માત્ર એક પોઈન્ટ લાખ કરોડ રૂપિયા મળેલા હતા આ વખતે બે પોઈન્ટ એકતાલીસ લાખ કરોડની એની પાછળ ફાળવણી કરવામાં આવી છે કેટલા ટકા ગ્રોથ અડતાલીસ પોઈન્ટ છ ટકા કરો તો બરાબરને ઓકે કયા કયા મિનિસ્ટ્રીને ગયા વર્ષની સરખામણીમાં સૌથી ઓછા પૈસા આપવામાં આવેલા છે તો ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન પાછળ ત્રીસ ટકા ઓછો ખર્ચો કરવામાં આવેલો છે કઈ વખતે બે પોઈન્ટ છન્નું લાખ કરોડ રૂપિયા આ વખતે માત્ર બે ઝીરો પાંચ લાખ કરોડ રૂપિયા બરાબર બરાબરને રાઈટ ઓકે તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે બરાબર બરાબરને ઓકે આ ઉપરાંત મુખ્ય યોજનાઓ માટે જે આવતા વર્ષે જે ફાળવણી કરવામાં આવી છે આવતા વર્ષ માટે બજેટ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી ઘટકોને એકસાથે અહીંયા આવરી લેવામાં આવેલા છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન અને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ કેટેગરી બંનેને ભેગો મળીને ટોટલ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સૌથી વધારે ફાળવણી કરવામાં આવી છે ઓગણએસી હજાર પાંચસો નેવું કરોડ રૂપિયા એ આ યોજના પાછળ ખરે ખર્ચવામાં આવશે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ને આ ઉપરાંત જલ જીવન મિશનમાં બે હજાર ત્રેવીસ ચોવીસમાં સિત્તેર હજાર કરોડની સૌ બીજી સૌથી મોટી વધુ ફાળવણી કરવામાં આવી છે બરાબર જલ જીવન મિશનની ગ્રામીણ અને અર્બન એના પણ બે ફેઝ છે જેનો મુખ્ય ઓબ્જેક્ટિવ શું છે હર ઘર જલ બે હજાર ચોવીસ સુધી પ્રોવાઈડ કરવાનો બરાબર ને બે હજાર ત્રેવીસ અહીંયા મેં તમને ટેબલમાં બતાવ્યું છે કે કઈ યોજના પાછળ કેટલો રૂપિયા ખર્ચો કરવામાં આવેલો છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના કેટલો ખર્ચો કરવામાં આવશે ઓગણસી હજાર પાંચસો નેવું કરોડ રૂપિયા જલ જીવન મિશન પાછળ સિત્તેર હજાર કરોડ રૂપિયા પીએમ કિસાન યોજના પાછળ સાઠ હજાર કરોડ રૂપિયા બરાબર ને મનરેગા યોજના મહાત્મા ગાંધી નેશનલ રૂરલ ઇમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ બરાબર એની પાછળ સાઠ હજાર કરોડ રૂપિયા હવે આ કેમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ગયા વર્ષની સરખામણીમાં બત્રીસ ટકા મતલબ અપ્રોક્સિમેટલી તેત્રીસ ટકા ઓછી ફાળવણી કરવામાં આવી છે મનરેગા યોજના પાછળ બરાબરને એટલી ઇમ્પોર્ટન્ટ છે બરાબર ને તમને એવું પૂછવામાં આવે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કઈ યોજનામાં સૌથી વધારે ફાળવણી કરવામાં આવી છે તો આ રિફોર્મ લિંક ડિસ્ટ્રિબ્યુશન સ્કીમ હવે આ રિફોર્મ લિંક ડિસ્ટ્રિબ્યુશન સ્કીમ શું છે કે ફોર એક્ઝામ્પલ કયા રાજ્યએ સૌથી વધારે રિફોર્મ્સ કર્યા છે બરાબર ને કયા રાજ્યની અંદર કયા મ્યુનિસિપાલિટી એરિયા સૌથી વધારે રિફોર્મ્સ કર્યા છે તો એના રિફોર્મ્સના આધારે એને પૈસા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે બરાબર ને તો એના માટે સરકારે બાર હજાર કરોડ રૂપિયા લોકેટ કર્યા છે ટોટલ જેમાં એકસો એક પર્સન સૌથી વધારે વધારો કરવામાં આવે છે બરાબર ના ઓકે આ ઉપરાંત જલ જીવન મિશનમાં પણ સારી એવી રકમ આ વખતે આપવામાં આવી છે સત્યાવીસ ટકા વધારે રકમ આપવામાં આવી છે કયા વર્ષ કરતાં બરાબર ના ઓકે આ ઉપરાંત તમારે બાકીની પણ ઇમ્પોર્ટન્ટ યોજનાઓ પાછળ કેટલો ખર્ચો કરવામાં આવશે એ પણ જાણવા જેવું છે કે નેશનલ એજ્યુકેશન મિશન પર કેટલો ખર્ચો કરવાનો છે નેશનલ એજ્યુકેશન મિશન પાછળ આડત્રીસ હજાર નવસો ત્રેપન કરોડ રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચાર ટકા વધારે ફાળવણી કરવામાં આવે છે ગયા વર્ષ સરખામણીમાં મોડિફાઈડ ઇન્ટરેસ્ટ સબેશન સ્કીમ વ્યાજ માફીની જે યોજના છે બરાબર એમાં પણ છત્રીસ હજાર સાતસો પંચ્યાસી કરોડ રૂપિયા લોકેટ કરવામાં આવે છે પીએમ પોષણ પોષણ શક્તિ નિર્માણ એનું જે સેકન્ડ વર્ઝન છે એના પર ત્રેવીસ હજાર કરોડ રૂપિયા લોકેટ કરવામાં આવેલા છે આ ઉપરાંત બાકીની જે ઇમ્પોર્ટન્ટ યોજના છે એના પાછળ પણ કેટલો ખર્ચો કરવામાં આવશે તે પણ તમારે જાણવું જરૂરી છે કે નેશનલ એજ્યુકેશન મિશન પાછળ આડત્રીસ હજાર નવસો ત્રેપન કરોડ રૂપિયા બરાબરના જે ગયા વર્ષે સરખામણી કરતાં ઓગણીસ પોઈન્ટ ચાર ટકા વધારે ફાળવણી છે નેશનલ હેલ્થ મિશન પાછળ છત્રીસ હજાર સાતસો પંચ્યાસી કરોડ રૂપિયા નવ પોઈન્ટ એક ટકા વધારે ફાળવણી કરવામાં આવી છે ઇન્ટરેસ્ટ સબમિશન સ્કીમ પાછળ ત્રેવીસ હજાર કરોડ રૂપિયા ચાર પોઈન્ટ પાંચ ટકા વધારે ફાળવણી કરવામાં આવી છે સક્ષમ આંગણવાડી અને પોષણ શક્તિ નિર્માણ સેકન્ડ વર્ઝન બરાબર ને એના પાછળ વીસ હજાર પાંચસો પંચાવન કરોડ એક પોઈન્ટ ચાર ટકા વધારે ફળવણી કરવામાં આવી છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પાછળ ઓગણીસ હજાર કરોડ રૂપિયા અમૃત અટલ મિશન ફોર ધ રેજ્યુનેશન ઓફ અર્બન ટ્રાન્સફોર્મેશન બરાબર અને સ્માર્ટ સિટી મિશન પાછળ ઓકે અમૃત અટલ મિશન ફોર ધ રેજ્યુલેશન ઓફ ધ અર્બન ટ્રાન્સફોર્મેશન અને સ્માર્ટ સિટી મિશન પાછળ કેટલો ખર્ચો કરવાનો છે સોળ હજાર કરોડ રૂપિયા ગયા વર્ષ કરતાં ચાર પોઈન્ટ છ ટકા વધારે ફાળવણી કરવામાં આવી છે નેશનલ લાઈવલીહુડ મિશન આજીવિકા મિશન પાછળ ચૌદ હજાર એકસો ઓગણત્રીસ કરોડ રૂપિયા ક્રેડિટ ગેરંટી લિમિટ ટુ ધ એમએસએમઇ બોરોવર્સ પાછળ ચૌદ હજાર સો કરોડ રૂપિયા લોકેટ કરવામાં આવેલા છે ચોત્રીસ ટકા વધારે ફાળવણી કરવામાં આવી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને ક્રોપ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવા માટે તેર હજાર છસો પચીસ કરોડ રૂપિયા સ્વચ્છ ભારત મિશન પાછળ બાર હજાર એકસો બાણું કરોડ રૂપિયા ચુંબોતેર ટકા વધારે ફાળવણી કરવામાં આવી છે અને રિફોર્મ લિંક ડિસ્ટ્રિબ્યુશન સ્કીમ બાર હજાર કરોડ રૂપિયા એકસો એક ટકા વધારે ફાળવણી કરવામાં આવી છે બરાબર બરાબરને ઓકે ચાલો આપણે આખા બજેટનું બે ભાગમાં વિભાજન કર્યું છે ભાગ એ જેની અંદર અમૃતકાળની અંદર જે સાત પ્રાયોરિટીનો સમાવેશ કરવામાં આવેલો છે જે સાત પ્રાયોરિટી રાખવામાં આવી છે સરકાર દ્વારા એની વાત કરીશું અને પાર્ટ બીની અંદર કર સંબંધિત આપણે સરકાર દ્વારા કયા કયા પ્રપોઝલ્સ રાખવામાં આવેલા છે એની વાત કરીશું તો ચાલો પાર્ટ એને તૈયાર કરીએ તો પાર્ટ એની અંદર સાત પ્રાયોરિટીની વાત કરીશું કે સરકારે કઈ સાત પ્રાયોરિટી રાખી છે કે જેને આપણે અમૃતકાળના વિઝન તરીકે ઓળખીએ છીએ ને તો પહેલું છે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ રીચિંગ ધ લાસ્ટ માઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અનલેસિંગ ધ પોટેન્શિયલ ગ્રીન ગ્રોથ યુથ પાવર અને ફાઇનાન્શિયલ સેક્ટર પહેલું ઇન્કલુઝિડ ડેવલપમેન્ટની અંદર સબકા સાથ સબકા વિકાસ બરાબર રિચિંગ ધ લાસ્ટ માઇલ જે એકદમ બેકવર્ડ લોકો છે ત્યાં સુધી પહોંચવાનું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ ઉપર ફોકસ કર્યું છે આ વખતના બજેટમાં પોટેન્શિયલને અનલીશ કરવાનું છે આપણું જે પોટેન્શિયલ છે એને બહાર કાઢવાનું છે રિન્યુએબલ એનર્જી ઉપર ફોકસ કર્યું છે યુથ પાવર ઉપર ફોકસ કર્યું છે અને ફાઇનાન્શિયલ સેક્ટર ઉપર ચાલો વન બાય વન આપણે સાથે સાત પ્રાયોરિટીને ડિસ્કસ કરીએ ઓકે પ્રાયોરિટી નંબર વન સર્વસમાવેશક વિકાસ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ તો હવે ઇન્કલુઝિવ ડેવલપમેન્ટ ક્યારે થઈ શકે જ્યારે આપણે સૌથી વધારે ઇમ્પ્લોયમેન્ટ આપતા સેક્ટર ઉપર ફોકસ કરીએ ત્યારે કૃષિ ક્ષેત્ર કૃષિ છે તેની અંદર સરકારે કયા કયા સ્ટેપ્સ લીધા છે અથવા લેવાના છે એની વાત કરીએ તો એગ્રીકલ્ચર સેક્ટર માટે એક ડિજિટલ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારે એવું કીધું છે કે આપણે એગ્રિકલ્ચરની અંદર ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું વધારે ક્રિએટ કરીશું ને એટલું એગ્રીકલ્ચર સેક્ટર ગ્રો કરશે અને આ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મતલબ કેવો એનું એક્ઝામ્પલ છે સૌથી સારામાં સારું ઈ નામ સેન્ટર ઈ નામ શું છે નેશનલ એગ્રીકલ્ચર ઈ માર્કેટ પ્લેસ હવે ઈ નામથી ફાયદો શું થાય છે તો ઈ નામથી યુપીનો ખેડૂત ફોર એક્ઝામ્પલ યુપીનો ખેડૂત પોતાનો સામાન પોતાની પ્રોડ્યુસ એ કોઈ મહારાષ્ટ્રના ખેડૂતને પણ વેચી શકે છે કારણ કે એક યુપીનો ખેડૂત એ પોતાની પ્રોડક્ટના આ ઈ નામ સેન્ટર ઉપર લિસ્ટ કરાવી દેશે અને આ પ્લેટફોર્મ ઉપરથી જે પણ વ્યક્તિ પરચેસ કરવા માગતો હોય તેના ભાવ ને તે વ્યક્તિ પરચેસ કરી શકે છે તો ઈ નામ સેન્ટર નહોતું એના પહેલાં યુપીનો ખેડૂત માત્ર યુપીના વેપારીને વેચી શકતો હતો પરંતુ આ ઈ નામ સેન્ટરના કારણે યુપીનો ખેડૂત પોતાની પ્રોડક્ટ દેશના કોઈપણ રાજ્યમાં વેચી શકે છે મતલબ ખેડૂતને પોતાના રાજ્ય પૂરતું સીમિત નથી રહેવું પડતું તે ખેડૂતને પણ સારો ભાવ બહારના રાજ્યમાંથી મળી શકે તો તે પણ તેને મળશે અને બહારના રાજ્યના વેપારીને પણ જો પોતાના રાજ્યો કરતાં ઓછા ભાવે બીજા કોઈ રાજ્યમાંથી મળી જાય તો પણ તેના માટે પણ બેનિફિટ રહેશે તો આ ઇનામ સેન્ટરનો આવો એડવાન્ટેજ છે તો આવું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો એગ્રીકલ્ચર સેક્ટરમાં બીજા બીજી બધી જગ્યા પણ લગાડવામાં આવે તો ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે ઓકે બીજું સરકારે આ વખતના બજેટમાં એગ્રીકલ્ચર એક્સ એક્સેલેટર ફંડ બનાવવાની વાત કરી છે અને આ એગ્રીકલ્ચર એક્સેટર ફંડમાં જે પણ પૈસા હશે તે એગ્રીકલ્ચર સેક્ટરમાં જે સ્ટાર્ટઅપ્સ કામ કરી રહી છે તેને ફાળવવામાં આવશે જેથી કરીને એગ્રીકલ્ચર સેક્ટરની અંદર વધારે ઇનોવેશન્સ કરી શકાય રાઈટ ઓકે આ ઉપરાંત સરકારે આત્મનિર્ભર હોર્ટીકલ્ચર ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામની લો લોન્ચ કર્યું છે અને આ વખતના બજેટમાં બાવીસસો કરોડ રૂપિયા આ યોજનાને આપવામાં આવે છે આત્મનિર્ભર હોર્ટિકલ્ચર ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ આ યોજનાની હેઠળ ક્લીન હોર્ટીકલ્ચર ઉગાડવા માટે જે જરૂરી ક્લીન પ્લાન્ટ્સ છે બરાબર ને તેને લાવવા માટે તેને ઉગાડવા માટે પૈસા લોકેટ કરવામાં આવેલા છે હોર્ટિકલ્ચર પ્લાન્ટ કોને કહેવાય તો જે ફળ શાકભાજી સુશોભન છોડ બરાબર એ જે બધા પ્લાન્ટ્સ છે તેને કહેવાય હોર્ટિકલ્ચર પ્લાન્ટ્સ બરાબર ને તો સારી ક્વોલિટીના હોર્ટિકલ્ચર પ્લાન્ટ્સ ઉગાડવા માટે સારી ક્વોલિટીના સીડ્સ પણ જોઈએ અને એના માટે આપ યોજનાની હેઠળ અલોકેશન કરવામાં આવેલું છે આ ઉપરાંત બાજરી માટે વૈશ્વિક હબ બનવાની વાત કરવામાં આવી છે જો તમને પણ ખબર હશે ફ્રેન્ડ્સ ઇન્ટરનેશનલ યર ઓફ ધ મિલેટ બે હજાર ત્રેવીસને ઇન્ટરનેશનલ યર ઓફ ધ મિલેટ કહેવામાં આવે છે કોના દ્વારા અનાઉન્સ કર્યું છે યુએન દ્વારા અને આ બે હજાર ત્રેવીસ દરમિયાન બાજરી ઉપર વધારે ફોકસ કરવા માટે સરકારે ભારતને ગ્લોબલ હબ ઓફ ધ મિલિયટ બનાવવાની જાહેરાત કરી છે અને બાજરી એ શ્રી અન્ન કેટેગરીમાં આવે છે શ્રી અન્ન કેટેગરીમાં કયા કયા અનાજ આવે છે બાજરી જુવાર રાગી કુટ્ટું રાંદાણા કંગની કુટકી કોળો ચીના અને સમા ભારત આ દરેક શ્રી અંદરની જે જેટલા પણ અનાજ છે બરાબરને ને દરેક અનાજનું સારી સારું એવું ઉત્પાદન કરે છે અને આ ઉપરાંત બાજરીમાં તો ભારત વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદન કરે છે અને બીજા નંબરનો સૌથી નિકાસકાર પણ છે ને આથી જો બાજરી ઉપર આપણે વધારે ફોકસ કરીએ તો આપણે વધારે બાજરીના માધ્યમથી આપણે રેવન્યુ જનરેટ કરી શકે બરાબર ને તો આના માટે ભારત સરકારે જે ઇન્ટરનેશનલ જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ મિલિયટ રિસર્ચ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલિયટ રિસર્ચ છે હૈદરાબાદ તિલનગરની અંદર તેને સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે સ્થાપવાની જાહેરાત કરી કે જો બાજરીની ઉપર કોઈપણ રિસર્ચ વગેરે કરવું હોય તમે આ સંસ્થાની અંદર કરી શકો બરાબરને તો સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવાની વાત કરી કોને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ રિસર્ચને બરાબરને રે જેથી કરીને ભારત એ ગ્લોબલ હબ બને બાજરી માટે બરાબરને અને ઇન્ટરનેશનલ યર ઓફ ધ મિલેટ કયું છે બે હજાર ત્રેવીસ ઓકે આ ઉપરાંત કૃષિ ધિરાણ માટે ફાઇનાન્શિયલ અને ચોવીસમાં સરકારે ટોટલ વીસ લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે જે ગયા વર્ષે કેટલા ફાળવ્યા હતા અઢાર લાખ કરોડ રૂપિયા કે મેક્સિમમ વીસ લાખ કરોડ સુધીની લોન આપવાની છે એગ્રીકલ્ચર સેક્ટરમાં આ વર્ષે ઓકે બી હજાર ત્રેવીસ ચોવીસની અંદર જો મત્સ્ય ઉદ્યોગની વાત કરું તો તમને ખબર જ છે મત્સ્ય ઉદ્યોગમાં એક સૌથી સક્સેસફુલ સ્કીમ છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અને આ યોજના હેઠળ સરકારે પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ યોજના લોન્ચ કરી છે જેના માટે કેટલા રૂપિયા લોકેટ કર્યા છે છ હજાર કરોડ રૂપિયા લોકેટ કર્યા છે બરાબરને અને આ યોજનાની હેઠળ જે સૂક્ષ્મ અને નાના સાહસો છે જે એમએસએમઇ સંસ્થાઓ છે જે ફિશિંગ સેક્ટરમાં કામ કરે છે બરાબર આ ઉપરાંત જે ફિશરી જે માછીમારો છે ને જે ફિશ વેન્ડર્સ છે તેમને ફાઇન્ડિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે કઈ યોજનાની હેઠળ પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજનાની હેઠળ ઓકે 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 આ ઉપરાંત જો તમારે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ કરવું હોય તો એગ્રીકલ્ચર પછી કયું સૌથી મહત્વનું સેક્ટર છે કો ઓપરેશન સેક્ટર સહકાર ક્ષેત્ર બરાબર બરાબરને ઓકે સરકારે કો ઓપરેશનને વધારે મજબૂત બનાવવા માટે સહકાર મંત્રાલયની રચના કરી મિનિસ્ટ્રી ઓફ કો અને એક વિઝન તૈયાર કર્યું સહકાર છે સમૃદ્ધિ બરાબર ના ઓકે આ ઉપરાંત ગયા વર્ષે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી દેશમાં ટોટલ ત્રેસઠ હજાર પ્રાઇમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટી છે પેક્સ એમનું કોમ્પ્યુટરાઈઝન કરવામાં આવ્યું જેથી કરીને તે તેમ તેમની કાર્યક્ષમતા ઇફેક્ટિવ બને બરાબર બરાબરને રાઇટ ટોટલ કેટલા કરોડના ખર્ચે પચીસો સોળ કરોડના ખર્ચે બરાબર આ ઉપરાંત સરકારે ખેડૂતો માટે તેમની ઉપજને સંગ્રહિત કરવા માટે અને યોગ્ય સમયે વેચાણ દ્વારા લાભકારી કિંમતો પ્રાપ્ત કરવા માટે એક વિશાળ વિકેન્દ્રિત સંગ્રહ ક્ષમતા સ્થાપિત કરવાની યોજના બનાવી છે કે તે તેમનો જે પ્રોડ્યુસ કરેલો પાક છે તે સા અમુક જગ્યાએ સ્ટોર કરી શકે અને જ્યારે પણ યોગ્ય સમય આવે યોગ્ય કિંમત મળે ત્યારે તેને વેચી શકે તેના માટે મેક્સિમમ સ્ટોરેજ યુનિટ હોવા જોઈએ અને મેક્સિમમ સ્ટોરેજ યુનિટ છે ને કોઓપરેટિવ સંસ્થાઓ દ્વારા બનાવવાની અહીંયા વાત થઈ રહી છે બરાબર ને રાઈટ જેથી જે બહુ વધારે પ્રોફિટ ના લે ખેડૂતો પાસેથી બરાબર ને રાઈટ આ ઉપરાંત સરકારે એ પણ જાહેરાત કરી છે કે જે પણ પંચાયતોની અંદર જે પણ ગામડાની અંદર કોઓપરેટિવ સંસ્થાઓ નથી મત્સ્ય ઉદ્યોગ કે મંડળીઓ કે ડેરી સહકારી મંડળીઓ નથી ત્યાં પાંચ વર્ષની અંદર એ કોપરેટિવ સંસ્થાઓ ડેરી ઉદ્યોગો સહકારી મંડળીઓ વગેરે સ્થાપવામાં આવશે બરાબર ને રાઈટ આ ઉપરાંત એગ્રિકલ્ચર કોઓપરેશન એના પછી જો તમારે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ કરવું હોય તો આરોગ્ય ઉપર શિક્ષણ ઉપર અને કૌશલ્ય ઉપર કામ કરવું પડે તો આરોગ્ય ઉપર સરકારે કયું કામ કરવાનું છે આ વર્ષની અંદર કે ટોટલ એકસો સત્તાવન જે મેડિકલ કોલેજો છે એ મેડિકલ કોલેજોની આસપાસના વિસ્તારમાં એકસો સત્તાવન નવી નર્સિંગ કોલેજો એસ્ટાબ્લિશ કરવામાં આવશે બરાબર ને અને આ જે એકસો સત્તાવન મેડિકલ કોલેજો છે એ બધી જ 2014 ચૌદ પછી સ્થાપવામાં આવી છે બરાબર જે મોદી સરકારના આવ્યા પછી એટલા માટે તેની આસપાસના વિસ્તારોમાં એકસો સત્તાવન નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે આ ઉપરાંત સિકલ સેલ એનિમિયા આ એક ડિસીઝ છે એ બે હજાર સુડતાલીસ સુધી આપણે નાબૂદ કરવાનું છે તો એના માટે થી ચાલીસ વર્ષના સાત કરોડ લોકોને સ્ક્રીનિંગ કરવા પડશે એમને અવેર કરવા પડશે તો એ પણ મિશન બોર્ડ ઉપર સરકારે લીધું છે આ વર્ષ માટે રાઈટ આ ઉપરાંત મેડિકલ સંશોધનને પ્રોત્સાહન આપવા માટે આઈસીએમઆરની લેબની અંદર મેડિકલ કોલેજના ફેકલ્ટી અને ખાનગી ક્ષેત્રની ટીમો એ રિસર્ચ કરી શકે તેવી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર ને ઓકે આ ઉપરાંત શિક્ષકોની તાલીમ પર પણ ફોકસ કરવામાં આવ્યું છે કે જે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં આપણે વાત કરીએ છીએ કે જે સ્ટુડન્ટ્સ જ્યારે ભણીને બહાર નીકળે ત્યારે ઇન્ડસ્ટ્રીમાં જે રિકવાયર્ડ સ્કિલ છે બરાબર તેની પાસે હોવી જોઈએ

તો એક્ચુલી આ રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલય ઓલરેડી એસ્ટાબ્લિશ કરી ચૂકેલા છે તેમાં ભૂગોળ ભાષાઓ શૈલીઓ અને અનેક અનેક અન્ય સ્તરોમાં ગુણવત્તાયુક્ત પુસ્તકોની ઉપલબ્ધતા આ પુસ્તકાલયની અંદર કરવામાં આવી છે અને આ પુસ્તકાલયનો ઉપયોગ કોણ કરી શકે કે જેની આસપાસ કોઈ લાઇબ્રેરી ના હોય પણ જો તેમને વાંચનનો શોખ હોય બરાબર બરાબરને તો તેવા બાળકો અને કિશોરો માટે આ ડિજિટલ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે બરાબર બરાબરને રાઇટ તો આપણે પ્રાયોરિટી વનની અંદર સરકારે સેના પર ફોકસ કર્યું છે એગ્રીકલ્ચર સેક્ટરની ઉપર કોઓપરેશન સેક્ટરની ઉપર હેલ્થ એજ્યુકેશન અને સ્કીમની ઉપર બરાબર ને ઓકે હવે આપણે પ્રાયોરિટી ટુની વિશે વાત કરીએ પ્રાયોરિટી ટુમાં છેલ્લા માઇલ સુધી પહોંચવાનું છે બરાબર ને એના વિશે વાત કરીએ તો છેલ્લા માઇલ સુધી પહોંચવા માટે સરકારનો આ પ્રયાસ એ વાજપેયી ગવર્મેન્ટથી ચાલુ થઈ ગયો છે બરાબર ને આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે વાજપેયી સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સની સ્થાપના કરવામાં આવી હતી અને મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ ઓફ ધ નોર્થ ઇસ્ટર્ન રિજિયન બરાબર ને એની સ્થાપના કરવામાં આવી હતી વાજપેયી સરકાર દ્વારા અને આ ઉદ્દેશ્ય ઉપર વધારે ફોકસ કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી સરકારે મિનિસ્ટ્રી ઓફ આયુષ મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ ડેરી એન્ડ એનિમલ હઝબેન્ડરી મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી ઓફ જલશક્તિ અને મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશનની રચના કરી બરાબર ને ઓકે અને હવે આ પ્રાયોરિટી ઉપર આપણે કયા કયા પગલાં લીધેલા છે કયા કયા પગલાં લેવાના છે એની વિશે વાત કરીએ હવે લાસ્ટ અમે સુધી પહોંચવા માટે સૌથી અગત્યની સ્કીમ છે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક પ્રોગ્રામ સરકાર દ્વારા બે હજાર અઢારમાં લોન્ચ કરવામાં આવેલી હતી અને ટોટલ એકસો બાર જે સૌથી ઓછા વિકસિત ડિસ્ટ્રિક્સને સિલેક્ટ કરવામાં આવ્યા નીતિ આયોગ દ્વારા જેના ઉપર સૌથી વધારે ફોકસ કરીને તેમને ડેવલપ કરવાની વાત કરવામાં આવી અને આ એકસો બાર જિલ્લાઓમાંથી લગભગ પંચાણું ટકા જિલ્લાઓએ તો રાજ્યના સર્યાસ મૂલ્યને પણ વટાવી દીધા છે પરંતુ આ એકસો બાર ડિસ્ટ્રિક્ટમાંથી અમુક જિલ્લા લગભગ પાંચસો જેટલા જિલ્લા એ હજી પણ પછાત રહી ગયા છે તો એના ઉપર વધારે ફોકસ કરવા માટે સરકારે જાન્યુઆરી બે હજાર બાવીસની અંદર મતલબ બજેટ બે હજાર બાવીસ ત્રેવીસની અંદર છે ને એસ્પિરેશન બ્લોક પ્રોગ્રામની જાહેરાત કરી હતી બરાબર ને કે જેમાં બ્લોક્સને ડેવલપમેન્ટ કરવાની વાત છે કે જે પછાત રહી ચૂકેલા છે જે બ્લોક આ એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટની અંદર એ બ્લોક ઉપર હવે ફોકસ કરવાની વાત છે બરાબર ને તો એસ્પિરેશન બ્લોક પ્રોગ્રામની અંદર પાંચસો બ્લોક્સને ડેવલપ કરવાની છે અને એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામની અંદર એકસો બાર ડિસ્ટ્રિક્ટને વિકસિત કર્યા જેમાંથી પંચાવન ટકા ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ વિકસિત થઈ ગયા છે બરાબર ને ઓકે આ ઉપરાંત પ્રધાનમંત્રી પર્ટીક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ વિકાસ મિશન તો જે પર્ટિક્યુલરલી વોનરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે એમના સામાજિક અને આર્થિક વિકાસ માટે આ મિશન લોન્ચ કરવામાં આવેલું છે રાઈટ આ મિશન એ પરિવારો અને વસવાટને મૂળભૂત સુવિધાઓ જેમ કે સલામત આવાસ પીવાનું પાણી સ્વચ્છતા શિક્ષણ આરોગ્ય પોષણ માર્ગ અને ટેલિકોમ ટેલિકોમ કનેક્ટિવિટી અને ટકાઉ આજીવિકાની તકોમાં સુધારો કરશે ને કે જે ટ્રાઇબલ ગ્રુપ છે જે પર્ટિક્યુલરલી વનર એરિયામાં રહે છે તે પર્ટિક્યુલર વનરેબલ છે તેવા લોકોને આટી ફેસિલિટી પ્રોવાઈડ કરવાનો આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે બરાબર ને અને અનુસૂચિત જનજાતિ માટે વિકાસ કાર્ય યોજના હેઠળ આગામી ત્રણ વર્ષમાં મિશનના અમલીકરણ માટે પંદર હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે બરાબર ને કોના માટે પણ અનુસૂચિત જનજાતિ માટે એસટી કેટેગરી લોકો માટે ને ઓકે આ ઉપરાંત એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઈ એમ આર એસ બરાબર ને આ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ એ ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંથી આ યોજના શરૂ કરવામાં આવી છે જેમાં અનુસૂચિત જનજાતિ લોકોના બાળકોને ઉચ્ચ અને વ્યાવસાયિક શિક્ષણ અભ્યાસક્રમોમાં તકોનો લાભ મેળવવા માટે અને વિવિધ ક્ષેત્રોમાં રોજગાર મેળવવા માટે સક્ષમ બનાવવા દૂરના વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આ સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી બરાબર ને રાઈટ અને બે હજાર બાવીસથી એવું નક્ક નક્કી કરવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં એસટી કેટેગરીની વસ્તી પચાસ ટકા કરતાં વધારે રહેતી હશે જે જિલ્લાની અંદર અને અથવા ઓછામાં ઓછા વીસ હજાર આદિવાસી વ્યક્તિઓ રહેતા હશે ત્યાં ઓછામાં ઓછી એક એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ હોવી જરૂરી છે બરાબર ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લાઈન છે ત્યાંથી યાદ રાખવાની છે બરાબર ને અને આ વખતના બજેટમાં શું અનાઉન્સ કરવામાં આવ્યું છે કે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ માટે ત્રણ પોઈન્ટ પાંચ લાખ આદિવાસી વિદ્યાર્થીઓને સેવા આપતા સાતસો ચાલીસ એકલોવી મોડલ એસેન્શિયલ સ્કૂલ માટે આડત્રીસ હજાર આઠસો શિક્ષકો અને સહાય સહાયક સ્ટાફની ભરતી કરવાની યોજના આ વખતે યાદ કરવામાં આવી છે બરાબર ને ઓકે આ ઉપરાંત બધા માટે આવાસ હાઉસિંગ ફોર ઓલ જે આપણે હમણાં જ પર જોયું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર આ વખતે સૌથી વધારે અલોકેશન કરવામાં આવ્યું છે ઓગણએસી હજાર પાંચસો કરોડની આસપાસ અલોકેશન કરવામાં આવેલું છે કેમ કે સરકારનો હેતુ છે હાઉસિંગ ફોર ઓલ બે હજાર ચોવીસ સુધી એટલા માટે ઓકે અને બે હજાર બાવીસ ત્રીસમાં પણ ગ્રામીણ અને શહેરી એમ બંને રીતે પીએમ આવાસ યોજનાના પાત્ર લાભાર્થીઓના એંસી લાખ મકાનો પૂર્ણ કરવા માટે અડતાલીસ હજાર કરોડની ફાળવણી જાહેરાત કરવામાં આવી હતી બે હજાર બાવીસ ત્રેવીસમાં આ વખતે કેટલા કરોડની ઓગણસી હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે બરાબર ને ઓકે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ઉપરાંત ભારતશ્રી યોજના લોન્ચ કરવામાં આવી છે હવે ભારત શ્રી યોજના શું છે કે ભારતની અંદર જેટલી પણ શિલાલેખ છે બરાબરને તેનું એક મ્યુઝિયમ બનાવવા માટે પ્રથમ તબક્કામાં એક લાખ પ્રાચીન શિલાલેખોના ડિજિટાઇઝેશન કરવામાં આવશે બરાબર ને એક મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે બરાબર ને ભારત ભારતશ્રી યોજના હેઠળ રાઈટ ઓકે તો પ્રાયોરિટી ટુની અંદર લાસ્ટ મેલ સુધી પહોંચવા માટે કોની ઉપર ફોકસ કરવાનું છે એસસી એસટી કેટેગરી જે મતલબ ટ્રાઇબલ પીપલ્સ છે બરાબર તેના ઉપર ફોકસ કરવાનું છે તો એને લગતી સ્કીમો કઈ હતી તો એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એસ્પિરેશન બ્લોક પ્રોગ્રામ આપણે જોઈએ ને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ જોઈ પછી આ પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપનું વિકાસ મિશન જોયું બરાબર ને રાઈટ ઓકે હાઉસિંગ ફોર ઓલ બરાબર એન્ડ ભારત શ્રી યોજના ઓકે તો આઈ થિંક તમને બીજી પ્રાયોરિટી પર સારી રીતે ખબર પડી હશે હવે પ્રાયોરિટી નંબર ત્રણ જોઈએ પ્રાયોરિટી નંબર ત્રણ ઓકે પ્રાયોરિટી નંબર ત્રણ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ ઓકે અને આપણે આ વખતે જોયું કે કેપિટલ એક્સપેન્ડિચર પાછળ સરકારે આ વખતના બજેટમાં ઘણો ફોકસ કર્યો છે એમ કેપિટલ એક્સપેન્ડિચર એટલે એવો ખર્ચો કે જે ભવિષ્યમાં આવક જનરેટ કરીને આપશે ને તો કોઈપણ દેશ જેટલો કેપિટલ એક્સપેન્ડિચર વધારે કરે તેટલું તેનું ડેવલપમેન્ટ ઘણું સારું થાય રાઈટ કારણ કે તે કઈને કઈ રીતે ભવિષ્યમાં રેવન્યુ જનરેટ કરીને આપવાનું છે રાઈટ તો તમે આ ગ્રાફ ઉપરથી જોઈ શકો છો કે બે હજાર વીસ એકવીસમાં આપણું કેપિટલ એક્સપેન્ડિચર કેટલો હતો મૂડી ખર્ચ ચાર એક લાખ કરોડ બીજા એકવીસ બાવીસમાં કેટલો હતો પાંચ પોઈન્ટ નવ લાખ કરોડ બે હજાર બાવીસ ત્રેવીસમાં સાત પોઈન્ટ ત્રણ લાખ કરોડ અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં કેટલો કરવાનો છે આપણે દસ લાખ કરોડનો રાઈટ અને જે આ અમાઉન્ટ આપેલી છે ને ફ્રેન્ડ્સ છ પોઈન્ટ ચાર આઠ પોઈન્ટ ચાર દસ પોઈન્ટ પાંચ તેર પોઈન્ટ સાત બરાબર ને એ કઈ અમાઉન્ટ છે આ છે ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર છે કેપિટલ એક્સપેન્ડિચર કોને કહેવાય કે જે ખર્ચો કરવાના છે આપણે અને જે ભવિષ્યમાં એસેટ જનરેટ કરીને આપવાનું છે તેને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર પણ જો તમે કેપિટલ એક્સપેન્ડિચરમાં સરકારે જે ગ્રાન્ટ સ્વરૂપે પૈસા આપેલા છે કાં તો રાજ્ય સરકારના આપેલા હોય કાં તો કોઈ બીજા લિસ્ટ લેલો કન્ટ્રીના આપેલા હોય જો આપણે તેને એડ કરી દઈએ સરકારે આપેલી ગ્રાન્ટને એડ કરી દઈએ તો એને શું કહેવાય ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર બરાબરને કારણ કે સરકાર એવું કહે છે કે આપણે આ જે ગ્રાન્ટમાં જે ખર્ચો કર્યો તે પણ ભવિષ્યમાં કોઈને કોઈ જગ્યાએ એસેટ ક્રિએટ કરશે આપણા માટે બરાબર ને એટલે એને સરકાર કેપિટલ એક્સપેન્ડિચરમાં જો એડ કરી દે તો શું બની જાય ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર તો બે હજાર વીસ એકવીસમાં ચાર પોઈન્ટ એક લાખ કરોડ રૂપિયા કેપિટલ એક્સપેન્ડિચ એક્સપેન્ડિચર હતો અને બે પોઈન્ટ ત્રણ લાખ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી સરકારે તો ટોટલ સરકારનો ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર કેટલો થઈ ગયો છ પોઈન્ટ ચાર લાખ કરોડ રૂપિયા એવી જ રીતના બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર સરકારનો કેપિટલ એક્સપેન્ડિચર કેટલો કરવાનું છે દસ લાખ કરોડ રૂપિયા સરકાર કેટલું ગ્રાન્ટ આપવાનું છે ત્રણ પોઈન્ટ સાત લાખ કરોડની તો સરકારનો ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર કેટલો થશે તેર પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયા બરાબર ને રાઈટ મેં તમને કીધું જેટલું કેપિટલ એક્સપેન્ડિચર વધારે હશે ને કેટલું ડેવલપમેન્ટ વધારે થાય તો અહીંયા સરકાર પોતાનું પરફોર્મન્સ વધારે સારું બતાવવા માટે કે ભાઈ અમે કેપિટલ એક્સપેન્ડિચર તો આટલું કરવાના છે પણ અમે આટલી ગ્રાન્ટ પણ આપવાના છે તો અલ્ટિમેટલી અમે એસેટ ક્રિએશન પાછળ આટલો ખર્ચો કરવાના છે એવું કહેવા માગે છે બરાબર ને રાઈટ ઓકે આ ઉપરાંત મેં તમને જે રીતે વાત કરી કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ એક્સપેન્ડિચર આ વખતે આપણે ફાઇનાન્સિયલ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કેટલું કરવાના છે દસ લાખ કરોડ રૂપિયા જે જીડીપીના ત્રણ પોઈન્ટ ત્રણ ટકા થઈ ગયું કેટલું ત્રણ પોઈન્ટ ત્રણ ટકા પછી અસરકારક મૂડી ખર્ચ મતલબ ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર આપણે કેટલો કરવાના છે તેર પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયા જે જીડીપી ચાર પોઈન્ટ પાંચ ટકા હશે ચાર પોઈન્ટ ફાઇવ પર્સન્ટ જીડીપી બરાબરને રાઈટ અને આ ઉપરાંત રાજ્ય સરકારને પણ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માટે આ વખતે ઘણું સારું એવું એલોકેશન આપ્યું છે એક પોઈન્ટ ત્રણ લાખ કરોડ રૂપિયા લોકેટ કરવામાં આવેલા છે રાજ્ય સરકારને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે બરાબર ને રાઈટ કે આ ઉપરાંત આ વખતના બજેટની અંદર રેલવે રસ્તા શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર ઉપર આધારિત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે ને એની અંદર પ્રાઇવેટ કંપનીઝને પણ સામેલ થવાનું ઇન્કરેજમેન્ટ આપવામાં આવેલું છે બરાબર ને રાઈટ આ ઉપરાંત રેલવે સેક્ટરને બે પોઈન્ટ ચાલીસ લાખ કરોડનો મૂડી ખર્ચ મળ્યો છે આ વખતના બજેટમાં જે અત્યાર સુધીનો ફાઇનાન્સિયર બીજા ચૌદ પછી સૌથી વધારે મૂડી ખર્ચ છે બરાબર ફાઇનાન્સિયર બીજા ચૌદમાં કરવામાં આવેલા મૂડી ખર્ચ કરતાં તો આ વખતનો ખર્ચ નવ ગણો વધારે છે રેલવે સેક્ટર પાછળ બરાબર ને ઓકે આ ઉપરાંત લોજિસ્ટિક્સ પાછળ પણ સરકારે સારો એવો ફંડ એલોકેટ કર્યું છે ટોટલ પંચોતેર હજાર કરોડના રોકાણ સાથે સરકારે આ વખતે લોજિસ્ટિક સેક્ટર ઉપર ફોકસ કર્યું છે એમાંથી પંદર હજાર કરોડ રૂપિયા ખાનગી સ્ત્રોતમાંથી આવશે બરાબર ને અને આ લોજિસ્ટિક સેક્ટરની અંદર સરકારનો મેન ઉદ્દેશ્ય છે કે ટોટલ જે સો જેટલા ક્રિટિકલ પરિવહન માળખાકીય પ્રોજેક્ટ છે બરાબરને તેના ઉપર ખર્ચો કરવો બરાબર ને કે જેથી કરીને આપણું ટ્રાન્સપોર્ટેશન સેક્ટર ઇફેક્ટિવ અને એફિશિયન્ટ બની શકે બરાબર ઓકે આ ઉપરાંત આ વખતના બજેટમાં એક અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ આ એક ફંડ બનાવવાની વાત કરવામાં આવી છે શેના માટે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ ફંડને હેન્ડલ કોણ કરશે આ ફંડને હેન્ડલ કરશે નેશનલ હાઉસિંગ બેંક હેન્ડલ કરશે બરાબર અને આ ફંડની અંદર વાર્ષિક દસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી થવાની ધારણા છે કેટલા દસ હજાર કરોડ રૂપિયાની અને સરકાર એવું કહે છે કે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની સ્થાપના માટે સરકાર સો અબજ ભારતીય રૂપિયા ઉપલબ્ધ કરાવે તેવી અપેક્ષા છે બરાબર ને રાઈટ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની સ્થાપના આ વખતના બજેટમાં અનાઉન્સ કરવામાં આવી છે જેનું સંચાલન કોણ કરવાનું છે નેશનલ હાઉસિંગ બેંક કેટલા કરોડ રૂપિયાની પાછળ ફાળવવાના છે દસ હજાર કરોડ રૂપિયા ને અને તે કેટલું એની કેપેસિટી કેટલી થશે ભવિષ્યમાં સો અબજ ભારતીય રૂપિયાની બરાબર ને રાઈટ ઓકે ઓકે તો પ્રાયોરિટી ત્રણની અંદર સરકારે શની વાત કરી છે તો કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટને વધારવાની તો કેપિટલ એક્સપેન્ડિચર દસ લાખ કરોડ રૂપિયાનું કરવાના છે આપણે તેત્રીસ પોઈન્ટ ચાર ટકા વધારે છે ગયા વર્ષે સરખામણીમાં બરાબર ને આ ઉપરાંત અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ તૈયાર કરવાના છે આ ફંડની અંદર ટાયર ટુ અને ટાયર થ્રી સિટીઝની અંદર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે પૈસા આપવામાં આવશે શરૂઆતમાં દસ હજાર કરોડ રૂપિયા તેની અંદર કન્ટ્રીબ્યુટ કરવાના છે બરાબર ને આ ઉપરાંત સ્ટેટ ગવર્મેન્ટ આપણે એક પોઈન્ટ ત્રણ લાખ કરોડ રૂપિયાની લોન આપવાના છે કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બરાબર ને તો આટલી સુધી આટલું ફોકસ કરવામાં આવ્યું છે પ્રાયોરિટી ત્રણની અંદર બરાબર ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટની અંદર ઓકે ઓકે આપણી નેક્સ્ટ પ્રાયોરિટી છે બજેટની અનલેસિંગ ધ પોટેન્શિયલ બરાબર ને તો જે આપણો પોટેન્શિયલ છે આપણી શક્તિ છે એને બહાર લાવવાની છે એના માટે સરકારે ઓલરેડી મિશન કર્મયોગી લોન્ચ કરેલું છે મિશન કર્મયોગી મિશન કર્મયોગીની અંદર જે સરકારી કર્મચારીઓ છે તેમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે જેથી કરીને તે વધારે ઇફેક્ટિવલી કામ કરી શકે વધારે એફિશિયન્ટલી કામ કરી શકે બરાબર ને અને ગયા વર્ષે સરકારે આ સરકારી કર્મચારીઓને ઓનલાઈન ટ્રેનિંગ પ્રોવાઈડ કરવા માટે એક પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું છે આઈ ગોટ કર્મયોગી બરાબર ને રાઈટ આ ઉપરાંત ટ્રસ્ટ આધારિત શાસનને આગળ વધારવા માટે સરકારે બેતાલીસ કેન્દ્રીય કાયદાઓમાં સુધારો કરવા માટે જનવિશ્વાસ બિલ રજૂ કર્યું છે જનવિશ્વાસ બિલ અને આ જનવિશ્વાસ બિલની અંદર સરકારે શું પ્રપોઝલ રાખ્યું છે કે ટોટલ એકસો ત્યાંશી ગુનાઓને ગુનાહિત બનાવવાનું પ્રપોઝલ રાખ્યું છે ડી કરવાનું હવે કોઈપણ ગુનાએ જ્યારે આપણે ડી કરીએ મતલબ એ ગુનો જો કોઈ વ્યક્તિ કરે તો તેને જેલની સજા ન થાય ખાલી જસ્ટ પેનલ્ટી થાય બરાબર ને તો ટોટલ એવા એકસો ત્યાંસી ગુનાઓને ડિક્રિબિલાઇઝ કરવાનું સરકારે અહીંયા પ્રપોઝલ રાખ્યું છે કયા બિલની અંદર જન વિશ્વાસ બિલની અંદર બરાબર ને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઈઝ ઓફ લિવિંગને ઇમ્પ્રૂવ કરવા માટે બરાબર ઓકે આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે શ્રેષ્ઠતાના કેન્દ્રો તૈયાર કરવાની વાત કરવામાં આવી છે કે મેક મેક ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ડિયા એન્ડ મેક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ક ફોર ઇન્ડિયા બરાબર ને આ વિઝાને પૂરો કરવા માટે આ વિઝનને પૂરું કરવા માટે સરકારે ત્રણ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્થાપના કરવામાં આવશે તેવું કીધું છે બરાબર ને રાઈટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજ ઇકોસિસ્ટમને વધારે મોકળો કરવા માટે રાઇટ ઓકે આ ઉપરાંત નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી તૈયાર કરવામાં આવી છે બરાબરને ઓકે ઓકે આ ઉપરાંત નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી લોન્ચ કરવામાં આવશે આ નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી કેમ લોન્ચ કરવામાં આવશે તો સ્ટાર્ટઅપ્સ અને એકેડેમિયા દ્વારા નવીનતા અને સંશોધનોને બહાર લાવવા માટે નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી લાવવામાં આવશે અને આ ઓનામી ડેટાની એક્સેસને સક્ષમ કરશે હવે જો સ્ટાર્ટઅપ્સ અને એકેડેમીને કોઈ પણ ઇનોવેશન કરવા માટે કોઈ ડેટાની રિક્વાયરમેન્ટ હોય બરાબર ને અને એ ડેટા ફોર એક્ઝામ્પલ કોઈએ ઇન્વેન્ટ કર્યું હોય કોઈ કોઈ ભૂતકાળમાં કોઈ ઇન્વેન્શન થયું હોય કોઈ રિસર્ચ થયું હોય એ બધો ડેટા એક જગ્યાએ એક પ્લેટફોર્મ પર મળી આવે બરાબર ને તો તે સારી રીતે રિસર્ચ અને ઇનોવેશન કરી શકે બરાબર ને આના માટે સરકાર નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી તૈયાર કરશે બરાબર ને જેથી કરીને ઇનોવેશનને પ્રોત્સાહન મળી શકે આ ઉપરાંત કેવાયસી પ્રક્રિયાનું સરળીકરણ કરવામાં આવશે કેવી રીતના તો કે કેવાયસી અત્યાર સુધી શું છે કે દરેક વ્યક્તિ માટે એક જ રૂલ બનાવવામાં આવેલો છે કે તમારે જો તમે ઈ કેવાયસી પણ કરાવી હોય તો પણ તમારે બેંકમાં જઈને વેરિફિકેશન કરાવવું પડશે પણ હવે કેવાયસી પ્રક્રિયામાં છે ને બધા માટે એક એક જ અપ્રોચ નહીં અપનાવવામાં આવે રિસ્ક ફેક્ટર અપ્રોચ તૈયાર કરવામાં આવશે કે મતલબ ફોર એક્ઝામ્પલ જો એક પર્ટિક્યુલર સિટીઝન કે જેને અત્યાર સુધી ફોર એક્ઝામ્પલ જેટલી પણ લોન લીધેલી છે તેનું બરાબર રિપેમેન્ટ કર્યું છે તેની પાસ્ટ હિસ્ટ્રી બરાબર છે તો તેને જો ઈ કેવાયસી કરાવેલું હોય તો તેને બેંકમાં એને વેરિફિકેશન કરાવવાની જરૂર નથી અને જો કોઈ પર્ટિક્યુલર સિટીઝન કે જેની નામે કોઈ પાસ્ટમાં કોઈ લોનની હિસ્ટ્રી એવી હોય જેનો સિબિલ સ્કોર ઓછો હોય તો તેને બેંકમાં એની વેરિફિકેશન કરવાની જરૂર છે ઓકે તો આવો અપ્રો સરકાર અપનાવશે બરાબર ને ઓકે આ ઉપરાંત ઓળખ અને સરનામું અપડેટ કરવા માટે એક વન સ્ટોપ સોલ્યુશન બનાવવાની વાત કરવામાં આવી છે કે કોઈ પણ આઈડેન્ટિટીની અંદર જો તમારે સરનામું અપડેટ કરવું હોય તમારી ઓળખ અપડેટ કરવી હોય તો એક જ જગ્યાએ તમે તેને અપડેટ કરી શકો અને આના માટે ડિજિલોકર દ્વારા તમે આ વસ્તુ કરી શકો તેવી સરકાર તૈયારી દર્શાવે છે ને અને આ ઉપરાંત એકીકૃત ફાઇલિંગ પ્રક્રિયા કે ફોર એક્ઝામ્પલ જો તમે એક જ વસ્તુ તમે એક જ ટાઈપનું ફોર્મ બરાબર ને એ અલગ અલગ સંસ્થાઓને અલગ અલગ રીતે ભરવાના હોય એની જગ્યાએ એક જ પ્લેટફોર્મ ઉપર એક ફોર્મ ભરીને એ દરેક સંસ્થા સુધી પહોંચી જાય બરાબર ને તેવી પ્રક્રિયા બનાવવામાં આવશે એકીકૃત ફાઇલિંગ પ્રક્રિયા બનાવવામાં આવશે બરાબર ને જેથી કરીને ગ્રાહકોને સવલિયત રહે બરાબર ને ઓકે સે વિશ્વાસ વન એમએસએમબી માટે જાહેરાતો કરવામાં આવી છે બરાબરને સે વિશ્વાસ માં શું છે કે જે એમએસએમબી સંસ્થાઓ જે કોવિડના સમયગાળા દરમિયાન કોન્ટ્રાક્ટ ચલાવવામાં નિષ્ફળ નિષ્ફળ થયેલી હતી અને તેમની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે તેમાંથી 95% ટકા સંપત્તિઓ પાછો આપવાનો નિર્ણય લેવામાં આવેલો છે પરંતુ રિક્વાયરમેન્ટ શું છે કે એ કોવિડનો સમયગાળો હોવો જોઈએ કોવિડના સમયગાળા દરમિયાન તેમને કોઈ કોન્ટ્રાક્ટ માટે નિષ્ફળ ગયા હોય અને તેની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવેલી હોય તે સંપત્તિ તેમને એમાંથી પંચાણું ટકા વેલ્યુ પાછી મળી જશે કઈ સ્કીમની હેઠળમાં વિવાદ છે વિશ્વાસ વનની સ્કીમની હેઠળમાં ને રાઈટ અહીંયા તમે સમયગાળો પણ આપેલો છે કે ઓગણીસ બે બે હજાર વીસથી એકત્રીસ ત્રણ બે હજાર બાવીસની વચ્ચેનો સમયગાળો ને રાઈટ ઓકે આ ઉપરાંત પરિણામ આધારિત ધિરાણ કરવામાં આવશે રી રિઝલ્ટ બેઝ ફાઇનાન્સિંગ હવે જો કે આપણે જોઈએ છીએ કે સરકારે ફોર એક્ઝામ્પલ પ્રધાનમંત્રી આવાસ યોજના પાછળ પાછળ ઓગણીસ હજાર પાંચસો કરોડ રૂપિયાનું અલોકેશન કર્યું મનરેગા યોજના પાછળ સાહીઠ હજાર કરોડ રૂપિયાનું પીએમ કિસાન યોજના પાછળ સાહીઠ હજાર કરોડ રૂપિયાનું બરાબરને તો અત્યારે સરકાર પર્ટિક્યુલર સ્કીમની પાછળ ઘણું બધું અલોકેશન કરે છે પરંતુ હવેથી સરકારનો ફોકસ કેવો રહેશે કે એક પર્ટિક્યુલર યોજના લોન્ચ કરવામાં આવી છે એનું રિઝલ્ટ કેવું આવી રહ્યું છે જો પોઝિટિવ રિઝલ્ટ આવેલું હશે તો તેની પાછળ વધારે અલોકેશન કરવામાં આવશે જો રિઝલ્ટ નહીં આવતું હોય તેની પાછળ ધીમે ધીમે અલોકેશન ઓછું કરવામાં આવશે બરાબર ને રાઈટ તો હવે સરકાર પરિણામ આધારિત ધિરાણ કરશે ઓકે ઓકે આ ઉપરાંત કોર્સ ન્યાયના કાર્યક્રમના વહીવટ માટે ઇ કોર્સ પ્રોજેક્ટનો તબક્કો નંબર થ્રી એ સાત હજાર કરોડના ખર્ચ સાથે શરૂ કરવામાં આવશે ને રાઈટ ઓકે તો એના પર પણ પૈસા લોકેટ કરવામાં આવેલા છે બરાબર ઓકે આ ઉપરાંત લેબ ગ્રોન ડાયમંડ્સ પર પણ ફોકસ કરવામાં આવેલો છે તો એક્ચુલી પ્રાકૃતિક હીરાને કાપવા માટે અને પોલિશ કરવામાં ભારત એક વૈશ્વિક અગ્રણી છે જે વૈશ્વિક ટર્નઓવરમાં મૂલ્યની દ્રષ્ટિએ લગભગ ત્રણ ચતુર્થાંશ યોગદાન આપે છે પરંતુ કુદરતી હીરાની થાપણોમાં આવી ઘટાડો થતાં ઉદ્યોગ એ લેબગ્રેન ડાયમંડ્સ ઉપર આગળ વધી રહ્યો છે બરાબરને આર્ટિફિશિયલ ડાયમંડ્સ ઉપર બરાબર તો આ તકોનો ઉપયોગ કરવા માટે જે લેબ ગ્રોન ડાયમંડ્સ માટે જે જરૂરી બીજ છે જે આપણે ઇમ્પોર્ટ કરાવીએ છીએ તેની કસ્ટમ ડ્યુટી અત્યારે પાંચ ટકા લાગતી હતી હવે તેને 0 લાગશે એ બેઝિક કસ્ટમ ડ્યુટી બરાબર ને એ જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત લેબ ગ્રોન ડાયમંડ્સ માટે જે જરૂરી બીજ છે જો એના પર કોઈ સંસ્થા રિસર્ચ કરશે તેને પણ ટેકનિકલ અને ફાઇનાન્સિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર ને એની પણ જાહેરાત કરવામાં આવી છે ઓકે ઓકે તો ભરાટી નંબર ફોરની અંદર અનલેસિંગ ધ પોટેન્શિયલની અંદર કઈ કઈ વસ્તુ કરવામાં આવશે તો એક તો મિશન કર્મયોગી ઉપર ફોકસ કરવામાં આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપર નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી તૈયાર કરવાના છે આ ઉપરાંત કેવાયસી પ્રક્રિયાનું સરળીકરણ કરવાના છે ઓળખ અને સનામ અપડેટ કરવા માટે વન સ્ટોપ સોલ્યુશન તૈયાર કરવામાં આવશે એકીકૃત ફાઇલિંગ પ્રક્રિયા તૈયાર કરવામાં આવશે વિવાસે વિશ્વાસ વન એમએસએમઇ માટે લોન્ચ કરવામાં આવી છે તેના ઉપર કામ કરવામાં આવશે અને પરિણામ આધારિત ધિરણ કરવામાં આવશે અને એ કોર્સ ઉપર ફોકસ કરવામાં આવે છે બરાબરને આ ઉપરાંત લેબ ગ્રોન ડાયમંડ્સ ઉપર પણ વધારે ફોકસ કરવામાં આવેલો છે બરાબરને આ ઉપરાંત એક વસ્તુ હજી રહી ગઈ કે ફિનટેક સેવાઓ એન્ટ્રીથી ડિજિલોકર તૈયાર કરવામાં આવશે અત્યારે જો ડિજિલોકરની જે સેવા છે ડિજિલોકરની અંદર શું કરવામાં આવે છે કે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ સેવ કરવામાં આવે છે પણ અત્યાર સુધી માત્ર જે ઇન્ડિવિજ્યુઅલ્સ વ્યક્તિ છે તે જ પોતાના ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકે છે પરંતુ હવે કોઈપણ બેંક કોઈપણ બિઝનેસમેન બરાબર કોઈ કોઈપણ નાની મોટી સંસ્થા એ પોતાના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ ડિજિટલ ડિજિલોકરની અંદર સ્ટોર કરી શકે તેના માટે એન્ટિટી ડિજિલોકર એસ્ટાબ્લિશ કરવાની વાત કરવામાં આવી રહી છે બરાબર ને ઓકે તો જસ્ટ તમારે ખાલી જસ્ટ વર્લ્ડ એસોસિયન્ટ ખબર હોવી જોઈએ બરાબર ને ઓકે ઓકે આ ઉપરાંત પ્રાયોરિટી નંબર ફાઈવ કઈ છે ગ્રીન ગ્રોથ રિન્યુબલ એનર્જી પર ફોકસ કરવાની વાત થઈ રહી છે અને રિન્યુબલ એનર્જી માટે તો સરકારે ઘણા બધા પગલાં લીધેલા છે રાઈટ સરકારનું એક વિઝન છે કે બે હજાર ત્રેવીસ બે હજાર ત્રીસ સુધી ભારતનો દરેક વ્યક્તિ લાઈફ અકોર્ડિંગ જીવશે છે લાઈફ મતલબ શું લાઇફસ્ટાઈલ ફોર ધ એન્વાયરમેન્ટ ના અને બે હજાર સિત્તેર સુધીમાં આપણે નેટ ઝીરો કાર્બન એમિશન પણ કરવાનું છે અને આ ઉપરાંત આપણે પંચામૃત પણ લોન્ચ કર્યા છે પીએમ મોદીજી દ્વારા કોન્ફરન્સ ઓફ પાર્ટીસ બે હજાર છવ્વીસમાં પંચામૃતની અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી જેમાં આપણે પાંચ ટાર્ગેટ સેટ કર્યા છે એન્વાયરમેન્ટને લગતા એ આપણે એચિવ કરવાના છે બરાબર ને ઓકે તો એન્વાયરમેન્ટ રિલેટેડ આપણે જો ઇનિશિયેટિવસની વાત કરીએ તો સરકારે આ વર્ષની શરૂઆતમાં જ ગ્રીન હાઇડ્રોજન મિશન લોન્ચ કર્યું છે તે ગ્રીન હાઇડ્રોજન મિશનમાં શું બનાવવામાં આવશે ગ્રીન હાઇડ્રોજન હવે ગ્રીન હાઇડ્રોજન મતલબ કલરનો ના હોય તેમાં હાઇડ્રોજનનું પ્રોડક્શન વધારવાની વાત છે પણ ગ્રીન વેમાં રિન્યુબલ એનર્જીનો ઉપયોગ કરીને કારણ કે આ હાઇડ્રોજન આપણે જે પેટ્રોલની અંદર ઇથેનોલને મિક્સ કરવાનો આપણો પ્રયત્ન છે બરાબરને એની અંદર ઇથેનોલ કેવી રીતના મિક્સ કરીશું ઇથેનોલ બનશે હાઇડ્રોજનમાંથી અને આ હાઇડ્રોજન આપણે રિન્યુબલ એનર્જીના માધ્યમથી બનાવવાનો છે એના માટે સરકારે કેટલા કરોડ રૂપિયા લોકેટ કર્યા છે ઓગણીસ હજાર સાતસો કરોડ રૂપિયા લોકેટ કર્યા છે ને અને બે હજાર ત્રીસ સુધીમાં પાંચ મિલિયન મેગા ટન ગ્રીન હાઇડ્રોજન બનાવવાનો પ્લાન છે ઓકે આ ઉપરાંત એનર્જી ટ્રાન્ઝિશન ઉર્જા સંક્રમણ ઉપર પણ ફોકસ કરવામાં આવેલું છે અને એનર્જી ટ્રાન્ઝિશન માટે કેટલા રૂપિયા અલોકેટ કરવામાં આવેલા છે પાંત્રીસ હજાર કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવેલા છે એની અંદર જે પણ કોઈ સંસ્થા એ રિન્યુએબલ એનર્જી ઉપર વધારે ફોકસ કરશે તેને ઇન્સેન્ટિવાઇઝ કરવાની વાત કરવામાં આવી રહી છે બરાબરને રાઈટ એનર્જી સ્ટોરેજ પ્રોડક્ટ્સ ઉપર પણ વધારે ફોકસ કરવામાં આવેલો છે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કે જે ચાર હજાર એમએચની ક્ષમતા ધરાવતી હોય બરાબરને તો તેના ટકાઉ વિકાસ ઓકે તો તેને ફંડિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે અને કેવું ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવશે વાયબિલિટી ગેપ ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવશે આ વાયબિલિટી ગેપ ફંડિંગ એટલે શું ફ્રેન્ડ્સ તો કે ફોર એક્ઝામ્પલ આ ચાર હજાર ની સત્તા તરફથી તમારે જો બેટરી સ્ટોરેજ સિસ્ટમ બનાવી હોય અને જો તેમાં તમારે સો કરોડનો ખર્ચો થતો હોય અને તમે માર્કેટમાંથી એંસી કરોડનું ય કરેલા છે તમારે કેટલા બાકી છે વીસ કરોડ તો આ વીસ કરોડ કોણ પ્રોવાઈડ કરશે સરકાર પ્રોવાઈડ કરશે એને કહેવાય વાયબિલિટી ગેપ ફંડિંગ બરાબર ને રાઈટ ઓકે આ ઉપરાંત ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે બરાબર ને ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામની અંદર જે પણ કંપનીઓ વ્યક્તિઓ અને સંસ્થાઓ એ પર્યાવરણ રીતે ટકાઉ અને પ્રતિભાત્મક ક્રિયાઓને પ્રોત્સાહિત કરવા માટે પર્યાવરણ અધિનિયમ હેઠળ ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ સૂચિત કરવામાં આવ્યો છે કે જે પણ વ્યક્તિ કંપની અથવા સંસ્થા એ પર્યાવરણને અનુકૂળ એવા પ્રોજેક્ટ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે પર્યાવરણને અનુકૂળ એવા પગલાં ભરશે તો તેમને ઇન્સેન્ટિવાઇઝ કરવામાં આવશે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટની હેઠળમાં બરાબર ને ઓકે આ ઉપરાંત પીએમ પ્રણામ યોજના પણ લોન્ચ કરવામાં આવી છે પીએમ પ્રણામ યોજના કે પીએમ પ્રણામ યોજનાનો જો તમને ફૂલફોર્મ કહું તો પ્રધાનમંત્રી પુનઃસ્થાપના જાગૃતિ પોષણ અને મધર અર્થ રિસ્ટોરેશન અવેરનેસ નરિશમેન્ટ એન્ડ મધર અર્થ પ્રણામનું ફૂલફોર્મ શું છે પ્રધાનમંત્રી રિસ્ટોરેશન અવેરનેસ નરીશમેન્ટ એન્ડ મધર અર્થ પ્રણામ યોજના એમાં એક્ચુલી કે આપણે આપણી માતૃભૂમિને બચાવવા માટે જે વૈકલ્પિક ખાતરો અને રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે જો માતૃભૂમિને બચાવી હોય તો આપણે આપણા કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો કરીએ બેલેન્સ રીતે કરીએ અને અની જગ્યા કોઈ વૈપ વૈકલ્પિક ખાતરો કે જે ઓછા પ્રદૂષણ ફેલાવે બરાબર ને તેનો ઉપયોગ વધારે કરવામાં આવે તેને પ્રોત્સાહન કરવામાં આવ્યું છે બરાબર ને રેટ આ ઉપરાંત ગોબર્ધન યોજના પર લોન્ચ કરવામાં આવી છે ગોવર્ધનનું ફૂલ ફોર્મ શું છે ગેલ્વેનેઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન તો આ ગોબર્ધન યોજનાની હેઠળ પાંચસો નવા વેસ્ટ ટુ ધ વેલ્થ પ્લાન્ટની સ્થાપના કુલ દસ હજાર કરોડના રોકાણથી કરવાની યોજના છે બરાબર ને અને તેમાં બસ્સો કોમ્પ્રેસ બાયો બાયોગેસ અને ત્રણસો સમુદાય અથવા ક્લસ્ટર આધારિત છોડનો સમાવેશ થાય છે બરાબર ને એકચ્યુઅલી તમારે જસ્ટ યાદ રાખવાનો છે ગોવર્ધન યોજનામાં શું કરવામાં આવશે વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે કેટલા પૈસા લોકેટ કરવામાં આવેલા છે દસ હજાર કરોડ રૂપિયા અને એની અંદર બસ્સો કોમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ અને ત્રણસો ક્લસ્ટર આધારિત પ્લાન્ટનો સમાવેશ થાય છે બરાબરને રાઈટ ઓકે આ ઉપરાંત ભારતીય પ્રાકૃતિક ખેતી જૈવ ઇનપુટ સંસાધન કેન્દ્રો દેશમાં દસ હજાર ભારતીય પ્રાકૃતિક ખેતી બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવાની વાત કરવામાં આવી છે કે જ્યાંથી ખેડૂતોને નેચરલ ફાર્મિંગ કરવા માટે જરૂરી એવા બધા જ રિસોર્સ ઇઝીલી અવેલેબલ થઈ જાય બરાબર ને તો નેચરલ ફાર્મિંગને જો પ્રમોટ કરવું હશે તો નેચરલ ફાર્મિંગ કરવા માટે જે વસ્તુઓની જરૂર છે બરાબર ને તે પણ ઇઝીલી મળવા જોઈએ એના માટે દેશમાં દસ હજાર ભારતીય પ્રાકૃતિક ખેતી બાયો ઇન્પોર્ટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે રાઈટ આ ઉપરાંત એક નવો પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો છે મિસ્ટી પ્રોગ્રામ મિસ્ટીનું ફૂલફોર્મ શું છે મેંગ્રુ ઇનિશિયેટિવ ફોર શોર લાઈન હેબિટેટ્સ એન્ડ ટેન્જીબલ ઇન્કમ્સ કે જે કોસ્ટલ એરિયામાં જે લોકો રહે છે તે લોકો મેંગ્રુવના પ્લાન્ટ્સ એસ્ટાબ્લિશ કરે અને ઇન્કમ જનરેટ કરે એના માટે આ મિસ્ટી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે અને આ મિસ્ટી સ્કીમમાં ફંડિંગ ક્યાંથી પ્રોવાઈડ કરવામાં આવશે કાંપા ફંડમાંથી કમ્પેન્સેટરી ઓફ ફોરેસ્ટેશન ફંડ મેનેજર એન્ડ પ્લાનિંગ ઓથોરિટી હવે આ કાંપા ફંડની અંદર પૈસા ક્યાંથી આવે છે કે ફોર એક્ઝામ્પલ કોઈ ઇન્ડસ્ટ્રીએ કોઈ એગ્રિકલ્ચર જમીનની ઉપર પ્લાન્ટ એસ્ટાબ્લિશ કર્યો તો એ સરકાર તેની પાસેથી પૈસા વસૂલે સરકારની પરમિશનથી તેના પ્લાન્ટ બનાવ્યો છે એગ્રીકલ્ચર જમીનની ઉપર પરંતુ તે એગ્રીકલ્ચર જમીન ઉપર પ્લાન્ટ બનાવવા માંગે છે એના માટે તેને સરકારને અમુક પેનલ્ટી સ્વરૂપે પૈસા આપવા પડે બરાબર ને અને એ પૈસા ક્યાં જમા થાય કાંપા ફંડની અંદર આ કાંપા ફંડના પૈસા જ આ મિસ્ટી પ્રોગ્રામમાં લોન્ચ યુઝ થવાના છે બરાબર ને અને આ મિસ્ટી પ્રોગ્રામમાં આ મેંગ્રુ પ્લાન્ટ્સને એસ્ટાબ્લિશ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવશે તો મનરેખાની અંદર જે વર્કરો કામ કરે છે તેની સહાય લેવામાં આવશે બરાબર ને ઓકે એટલે તેમને પણ રોજગારી મળી રહેશે બરાબર ઓકે ઓકે આ ઉપરાંત અમૃત ધરોહર આ પણ એક નવી યોજના છે અમૃત ધરોહર એકચ્યુલી જે પણ સંસ્થા જે પણ વ્યક્તિ એ પર્યાવરણનું રક્ષણ કરશે એ લેનનું રક્ષણ કરશે બરાબરને પર્યાવરણ અનુકૂળ પોતાનું બિહેવિયર રાખશે તેમને ઇન્સેન્ટિવાઇઝ કરવામાં આવે છે આ યોજનાની હેઠળ બરાબરને કયા યોજનાના અમૃત ધરોહર કે વેટલેન્ડના શ્રેષ્ઠ ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે અને સ્થાનિક સમુદાયો માટે વિવિધતા કાર્બન સ્ટોક ઇકો ટુરિઝમની તકો અને આવક વધારવા માટે સરકાર દ્વારા અમૃત ધરોહર નામની નવી યોજના જાહેરાત કરવામાં આવી છે આ યોજના આગામી ત્રણ વર્ષમાં લાગુ કરવામાં આવશે આપણા દેશમાં રામસર સાઇડની કુલ સંખ્યા અત્યારે કેટલી થઈ ગઈ છે પંચોતેર જે બે હજાર ચૌદમાં કેટલી હતી છવ્વીસ મતલબ આપણે અત્યારે વેટલેન્ડ્સને પ્રોટેક્ટ કરવા માટે ઘણી ઘણું કામ કરી રહ્યા છે અને એમાં એક બીજું સ્ટેપ છે આ અમૃત ધરોહર યોજના ને રાઈટ ઓકે તો તમને પાંચમી પ્રાયોરિટીમાં પણ સારી રીતે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ પાંચમી પ્રાયોરિટી કઈ પ્રાયોરિટી છે રિન્યુબલ એનર્જી બરાબરને રિન્યુબલ એનર્જીમાં આપણે ગ્રીન હાઇડ્રોજન મિશન ભણ્યા રાઈટ આ ઉપરાંત એનર્જી ટ્રાન્ઝિશન માટે આપણે સરકારે સારું કામ કર્યું છે ઉર્જા સંક્રમણ માટે એનર્જી સ્ટોરેજ પ્રોડક્ટ્સ માટે પણ કામ કરવામાં આવ્યું છે બરાબર આ ઉપરાંત ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ પણ લોન્ચ કરવામાં આવ્યો છે પીએમ પ્રણામ યોજના લોન્ચ કરવામાં આવી છે ગોવર્ધન યોજના લોન્ચ કરવામાં આવી છે બરાબરને આ ઉપરાંત ભારતીય પ્રાકૃતિક ખેતી જૈવ ઇનપુટ સંસાધન કેન્દ્રો પણ એસ્ટાબ્લિશ કરવામાં આવશે મિસ્ટી યોજના નવી યોજના લોન્ચ કરવામાં આવી છે ખાસ ધ્યાન રાખજો આ ઉપરાંત જે અમૃત ધરોહર પણ એક નવી યોજના છે એના વિશે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે ઓકે ફ્રેન્ડ્સ તો બાકીની બે પ્રાયોરિટી અને ટેક્સ પ્રપોઝલ્સ એ બજેટ પાર્ટ થ્રીમાં જોઈએ થેન્ક યુ ફ્રેન્ડ્સ બાય